ત્રીજું છે જ્વાળામુખી પર્વત. તો હવે જ્વાળામુખી પર્વત કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે જ્વાળામુખી જમીનમાંથી ફાટે છે ત્યારે એ ઊંચે સુધી જાય છે. અહીંયા તમને જો જ્વાળામુખી ફાટેલો બતાવે છે. તો જ્યારે જ્વાળામુખી ફાટતા જે વિસ્ફોટ જેવું થાય છે, તો એની અંદર જ્વાળામુખી જ્યારે જમીનમાંથી બહાર નીકળે છે ત્યારે લાવા રસની સાથે સાથે ઘણા બધા પદાર્થો એની સાથે બહાર નીકળતા હોય છે અને એનાથી જ્વાળામુખી પર્વતની રચના થતી હોય છે. જ્વાળામુખી જે પર્વત છે, તો જ્વાળામુખી પર્વતમાં કેવું થાય કે જ્યારે જમીનમાં હલનચલન થાય, ખડકો હલનચલન કરે ત્યારે જમીનમાં એકાએક ફાટ પડે છે અને એમાંથી જ્વાળામુખી પર્વત ઉત્પન્ન થતો હોય છે. અને પૃથ્વીના પેટાળમાંથી માટી છે, રાખ છે, રાળ, પછી રાખ, પથ્થર, પછી ખડકોના નાના 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 ટુકડા, એ અતિશય ગરમ લાવારસ બહાર ફેંકાય છે અને આ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતોની રચના થતી હોય છે. જેમ પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે, એવી રીતે શંકુ આકારના પર્વતોની એમાં રચના થતી હોય છે અને એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. તો જ્વાળામુખી પર્વત, જ્યારે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર આવતા પદાર્થો, હવે જે જ્વાળામુખીનો જ્યારે પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળની અંદર માખી, માટી, રાખ, પથ્થર, ખડકોના નાના નાના ટુકડાઓ એ વધારે અતિશય ગરમ લાવા રસ દ્વારા બહાર ફેંકાય છે અને એ બધા પદાર્થોથી શંકુ આકારના પથ્થરોની પર્વતોની રચના થાય છે, તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જ્યારે જ્વાળામુખી પર્વત એ શંકુ આકારના બનતા હોય છે. એની અંદર ઇટાલીનો વિશુવિયસ, ઇક્વેડોરનો કોટોપચી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન એટલે અંદમાન, પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. આપણો જે ગિરનાર પર્વત છે, પાવાગઢ પર્વત છે, બેરન પર્વત છે, એ બધા કયા છે? જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. એટલે કે એ પર્વતોનો આકાર શેના જેવો છે? જ્વાળામુખી એટલે કે શંકુ આકારના એ પર્વતો છે એટલે એને જ્વાળામુખી પર્વતો કહેવામાં આવે છે. હવે ચોથું આવે છે અવશિષ્ટ પર્વત, કે અવશિષ્ટ પર્વત કોને કહેવામાં આવે છે? તો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. ઘસારાના જે કુદરતી બળો છે એની સામે ટકી રહેતા જે શેષ અમુક ભાગો રહી ગયેલા હોય એ અમુક ભાગોને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતોની રચના થતી હોય છે. હજારો વર્ષના જે પોચા ખડકો છે, જે પથ્થરો છે, એ ઘસાઈને વહી જતા હોય છે અને તથા નક્કર ખડકમાંથી બનેલ જે ભૂમિભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે અહીંયા ટકી રહે છે. એટલે શિલાઓના સ્વરૂપમાં એ આવી રીતે ટકી રહેતા હોય છે, જેને અવશિષ્ટ પર્વતો કહેવામાં આવે છે. ભારતમાં જે અરવલ્લી છે, નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ છે તથા પૂર્વ ઘાટના જે પર્વતો છે એ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે, કે જેની અંદર હજારો વર્ષોના જે પોચા પડેલા ખડકો છે, પથ્થરો છે, ઘસાઈને વહી જતા હોય છે અને એનાથી નક્કરા જે પથ્થરો જે છે એ ખડકો ભૂમિભાગ ઊંચા ભૂમિભાગ તરીકે ટકી રહે છે. આવી રીતના જેને અવશિષ્ટ પર્વતો કહેવામાં આવે છે. ભારતમાં આવેલો અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વ ઘાટના જે પર્વતો છે એ બધા પર્વતો અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. એટલે કે એનો આકાર જે છે એ અવશિષ્ટ પર્વતોનો છે, કે જે કુદરતી બળોના કારણે આ પર્વતોની રચના થતી હોય છે અને આવા પર્વતો જે છે એને એના આકાર પ્રમાણે, એની ચોક્કસ ઊંચાઈ પ્રમાણે, ચોક્કસ ધોળાઓ પ્રમાણે એને આવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવતા હોય છે. તો આ હતા પર્વતોના ચાર મુખ્ય પ્રકારો, ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. હવે આવે છે પર્વતોનું મહત્ત્વ. તો પર્વતોનું મહત્ત્વ શું છે? પર્વતો આપણા માટે શા માટે મહત્ત્વના છે? તો પર્વતોનું મહત્ત્વ તો રહેલું જ છે.
तो पर्वतोनुं जे महत्व जे छे, तो पर्वतो देश के पर प्रदेशनी सीमा सरहद अने कुदरती दीवाल समान छे। आपणा जे पर्वतो जे छे, हवे पर्वतोनुं महत्व घणुं बधुं रहेलुं छे। पर्वतो आपणा माटे घणुं बधुं रक्षण आपे छे आपणने। तो पर्वतो जे छे तो एक देशनी जे सरहद पर आवेला ऊंचा पर्वतो छे, आपणा देशनी सरहद पर जे ऊंचा पर्वतो आवेला छे, ए पर्वतो कुदरती दीवाल बनीने सरहदनी सुरक्षा करे छे। शुं करे छे? देशनी सरहद पर आवेला जे ऊंचा पर्वतो छे ए कुदरती दीवाल छे, अने कुदरती दीवाल बनीने आपणा देशनी सरहदनी ए दुश्मनोथी शुं करे छे, एनी रक्षा करे छे। प्लस पर्वतोनी आ विशिष्ट स्थानीय आबोहवा पर नोंधपात्र असर थाय छे, एटले के ठंडा पवनथी पण ए आपणी सरहदनुं शुं करे छे, रक्षण करे छे। शुं करे छे? रक्षण करे छे। हिमालयन पर्वत शियाळामां उत्तर तरफथी फूंकाता हिम जेवा ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે। હવે આ જે પર્વતો છે એ શું કરે છે? તો એ મહત્ત્વનું કાર્ય કરે છે, કેમ? हिमालय पर्वत जारे शियाळामां उत्तर तरफथी जे हिम जेवा जे ठंडा पवनो आवता होय छे ए पवनोने आ ऊंचा पर्वतो अटकावी अने उत्तर भारतने अतिशय ठंडी सामे एने रक्षण आपे छे। पर्वतो भेजवाळा पवनोने आगळ वधता अटकावे छे अने वरसाद लावामां उपयोगी निवडे छे। एटले पर्वतो शुं करे छे કે જે પર્વતો છે એ ભેજવાળા જે પવનો છે એને આગળ વધતા અટકાવી દે છે, અને એ ભેજવાળા પવનો રોકીને આપણને વરસાદ વધારે આપે છે। એ વધારે વરસાદ આપવાનું કાર્ય પણ પર્વતો કરે છે। પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે। પર્વતો શું છે? નદીઓના ઉદ્ગમ સ્થાન છે, એટલે પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે। તેમાંથી નીકળતી નદીઓ દ્વારા જે ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે, એટલે કે પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, અને નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોની રચના થાય છે, એનું નિર્માણ થાય છે। ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છિત પ્રદેશમાંથી ભારે માસ જે વહેતી નદીઓ છે એ જળભંડારનું કાર્ય કરે છે, એટલે કે આ જે નદીઓ છે બારે માસ જે નદીઓ છે, જે નદીઓમાં બારે માસ પાણી રહે છે, એ બારે માસ વહેતી નદીઓ છે, એ આપણને સિંચાઈ પછી જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે, પછી મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે આપણને આ જે બારે માસ જે પાણીથી વહેતી નદીઓ છે એ સિંચાઈ છે, જળ વિદ્યુત છે, મત્સ્ય ઉદ્યોગ છે અને વહાણવટા માટે આપણને ઉપયોગી બને છે। આ ઉપરાંત આપણને પર્વતો છે જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે। તો એની અંદર પર્વતો જંગલ સંપત્તિ, પ્રાણી સંપત્તિ અને ખનિજ સંપત્તિનો ભંડાર છે। એ સિવાય પર્વતો ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો છે એ હવા ખાવાના સ્થળો તરીકે ઉપયોગી બને છે। આપણે પર્વત ઉપર જોઈએ તો ઘણા બધા સ્થળો છે જે હરવા ફરવા માટે થઈને એને બનાવવામાં આવેલા છે। પ્રવાસન ઉદ્યોગ છે, ચલચિત્રો છે અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે। પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો છે જે પર્વતો ઉપર ચડતા હોય છે, એના માટે આ પર્વતો જે છે એ આશીર્વાદ સ્વરૂપ સમાન ગણવામાં આવે છે। હવે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટેનું જે રહેઠાણનું જે સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બોગોટા છે। વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે જે પર્વતો જે છે એ પર્વતો એમની માટે રહેઠાણનું સ્થાન છે। વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટેનું રહેઠાણનું સ્થાન પર્વતો છે, અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ જો આપણે જોઈએ તો એ મેક્સિકો અને બોગોટા છે। હવે અહીંયા તમને આપેલું જ છે કે આટલું જાણો, વિકસિત શહેર દેશ અને ઊંચાઈ મેક્સિકો દેશ 2300 મીટર ઊંચાઈએ, ક્વિટો ઇક્વેડોર 2386 મીટરની ઊંચાઈએ, બોગોટા
कोलंबिया 2625 किमीटर। ले भारतनी अंदर 3500 मीटर। लासा तिबेट जे चीन में 3520 मीटर की ऊंचाई। अने लापास बोलिविया जे 3640 मीटर की ऊंचाई आवेला छे। तो आ पर्वतों आपने घनी बधी रीते उपयोगी छे, जे आपणी रक्षा पण करे छे, मैदानों बनावे छे, ठंडी सामे रक्षण आपे छे। तो पर्वतोनुं पण एक अलग महत्व रहेलू छे। હવે પછીનો આપણે જે ભૂમિ સ્વરૂપનો બીજો પોઈન્ટ આવે છે તે ઉચ્ચ પ્રદેશ। પહેલો જે મુખ્ય પ્રકાર છે પર્વત, એનો અભ્યાસ પૂરો થાય છે અને હવે આવે છે ઉચ્ચ પ્રદેશ। તો ઉચ્ચ પ્રદેશ તો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે કે સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરની એની ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા। ટોચ ઉપરથી પ્રમાણમાં કેવા હોય છે? આ પહોળા હોય છે। તો એવા સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે કે જે સમુદ્રની સપાટીથી 180 મીટરની ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા એવા સપાટ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। તો હવે જેમ પર્વતોનું વર્ગીકરણ એની રચનાને આધારે કરવામાં આવ્યું હતું, તેમ ઉચ્ચ પ્રદેશોનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે। એની રચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને પણ 3 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે કે ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। 1 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, 2 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને 3 ખંડીય ઉચ્ચ પ્રદેશ। તો એની અંદર પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે? તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે પૂર્ણ અથવા તો થોડા પ્રમાણમાં ઘેરાયેલ જે આ ભૂમિભાગ છે, આજે એ ભૂમિભાગ છે, એ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે કે જે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી સંપૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલો જે વચ્ચેનો જે ભૂમિભાગ છે એ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। હવે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ક્યાં છે? તો એક તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ, એ બંને આંતરીય પર્વતીય ઉચ્ચ પ્રદેશના શ્રેષ્ઠ ઉદાહરણ છે। તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે અને મોંગોલિયાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એનો આકાર આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકેનો છે, જે એના શ્રેષ્ઠ ઉદાહરણો છે। નંબર 2 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ। પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, તો કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો, એક તરફ કેવો હોય? સીધો ઢોળાવ જ હોય, તો એવા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। પર્વતની તળેટી હોય એમાંથી સીધો એક જ તરફનો અહીંયાથી ઢોળાવ પડતો હોય અને એવા ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય પ્રદેશ કહેવામાં આવે છે। એમાં પેન્ટાગોનિયાનો જે દક્ષિણ અમેરિકામાં છે,
પીડમોન્ટ જે યુએસ અને ભારતમાં જે માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ત્રણેય ઉચ્ચ પ્રદેશો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશોના ઉદાહરણ છે, એટલે કે એનો આકાર જે છે એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પ્રકારનો આકાર છે અને એ ત્રણેય એના ઉદાહરણો છે. હવે આવે છે ખંડીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ તો ભૂગર્ભી ગલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. એટલે કે ભૂગર્ભિક હિલચાલને કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિભાગને એકાએક પૃથ્વીની સપાટીની અંદર હલનચલનના કારણે એકાએક ઊંચા ઉપસી આવે છે. અમુક ભાગ પૃથ્વીની સપાટી પરથી ઊંચો ઉપસી આવે છે અને આવા ઊંચા ઉપસી આવેલા ભૂમિભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. કેટલીક વાર પૃથ્વી સપાટી પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈએ જઈને ઠરવાથી, કેટલીક વાર શું થાય કે જ્વાળામુખી ફાટ્યો હોય તો એ પૃથ્વી સપાટીની લાવાના સ્તરો ખૂબ ઊંચે જઈને ઠરી જાય છે અને ત્યારે પણ આવા ખંડીય ઉચ્ચ પ્રદેશો બનતા હોય છે. ત્યારે પણ આવા ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થતું હોય છે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે પૃથ્વીની સપાટીની અંદર હલનચલન થવાના કારણે એકાએક ઊંચા ઉપસી આવેલો જે ભૂમિભાગ છે એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ખંડ એટલે પર્વત, એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને કેટલીક વાર એવું બને છે કે પૃથ્વી સપાટી પરના જે લાવારસના જે સ્તરો છે એ ખૂબ ઊંચાઈએ જઈને ઠરી જાય છે અને એના કારણે પણ આવા ખંડીય ઉચ્ચ પ્રદેશોની રચના થતી હોય છે. હવે એમાં ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ આ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. પરીક્ષામાં તમને પૂછાય તો ખંડીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય, તો તમારે એટલું લખવાનું કે પૃથ્વીની સપાટીની અંદર હિલચાલના કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ક્યારેક પૃથ્વી સપાટી પર લાવારસના જે સ્તરો છે એ ખૂબ ઊંચાઈ જઈને ઠરવાથી પણ આવા ખંડીય ઉચ્ચ પ્રદેશોની રચના થતી હોય છે. હવે આવે છે ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ શું રહેલું છે. તો ઉચ્ચ પ્રદેશની લાવાની જે ફળદ્રુપ જમીન હોય છે, તો એ જમીન કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. ઉચ્ચ પ્રદેશની લાવાની જે ફળદ્રુપ જમીન છે એ કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પછી પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી આપણે લોખંડ છે, નક્કર એટલે નકામા, પછી મેગેનીઝ છે, સોનું જેવી કિંમતી જે ખનીજો છે એ આપણને એ ખનીજો પણ એમાંથી મળતી હોય છે. જેમ કે ભારતનો જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, તો આ ઉચ્ચ પ્રદેશના જે ઢોળાવો છે એ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. ભારતનો જે છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે એની અંદરથી લોખંડ, મેગેનીઝ, સોનું જેવી કિંમતી ખનીજો મેળવવામાં આવે છે અને આ ઉચ્ચ પ્રદેશના જે ઢોળાવો છે એ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, કે જ્યાં આગળ પ્રવાસ માટે થઈને અને ફિલ્મના શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશોનું ત્યાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે કે ઉચ્ચ પ્રદેશો પણ આપણા માટે ઘણા બધા ઉપયોગી છે, કે એની જે લાવાના કારણે જે લાવા રસ જમીનમાં નીકળે છે એના કારણે જમીનો ફળદ્રુપ બને છે અને આવી ફળદ્રુપ જમીનની અંદર કપાસની ખેતી વધારે થતી હોય છે. એટલે કપાસની ખેતી માટે આવી આ ઉચ્ચ પ્રદેશ ઘણા મહત્ત્વના છે. પછી હવે આવે છે મેદાન. જાણવા જેવું છે કે ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. હવે છેલ્લો પોઈન્ટ આવે છે મેદાન વિસ્તાર, કે મેદાન વિસ્તાર કોને કહેવામાં આવે છે. તો સમુદ્રની સપાટીથી 80 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા
80 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ જે સમુદ્રની સપાટી છે એ સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ એટલે સમતલ કે જે સપાટ ભૂમિ ભાગ છે એ સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે। અને આ જે મેદાન વિસ્તાર છે એ પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલો છે ને જ્યાં મેદાન વિસ્તાર છે મેદાન પ્રદેશ છે એ પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે। પરીક્ષામાં તમને પૂછવામાં આવે તો લખવાનું કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગ ધરાવતા ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। અને દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા જે ઠલવાયેલા જે માટી છે એ માટીમાંથી નિર્માણ પામેલા છે। એટલે કે દુનિયાના મોટા ભાગના મેદાનો એ નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બનેલા છે। આ ઉપરાંત કેટલાક મેદાનોનું જે નિર્માણ છે એ પવનોની રચના મેદાનોની રચના એ પવન છે, પછી જે જ્વાળામુખી છે અને હિમ નદીઓ દ્વારા પણ કેટલાક મેદાનોની રચના થયેલી છે। અને આ મેદાનો છે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર આ મેદાનો ફેલાયેલા છે। હવે જેમ પર્વતોના પ્રકારો હતા, ઉચ્ચ પ્રદેશના પ્રકારો હતા, તેમ મેદાનોનું પણ વર્ગીકરણ તેના આકાર ઢોળાવ એના આધારે પાડવામાં આવેલા છે। તો મેદાનોનું જે વર્ગીકરણ છે તો મેદાનોનું વર્ગીકરણ એની નિર્માણ પ્રક્રિયાના આધારે 3 પ્રકારે કરવામાં આવેલું છે। પહેલું કિનારાના મેદાનો એટલે સંરચનાત્મક મેદાન, 2 ઘસારણના મેદાનો અને 3 નિક્ષેપણના મેદાનો। એમ મેદાનોની રચનાના મુખ્ય 3 પ્રકાર છે અને 3 પ્રકારમાં વહેંચવામાં આવેલા છે। તો એની અંદર સૌથી પહેલાં છે કિનારાના મેદાનો, સૌથી પહેલું એની અંદર કહ્યું છે કિનારાના મેદાનો। તો કિનારાના જે મેદાનો છે કોને કહેવાય? તો કિનારાના મેદાનો પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય છે ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક કે કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે। કે આ મેદાનનું જે નિર્માણ છે મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક પૃથ્વીના પેટાળની અંદર જ્યારે હલનચલન થાય છે એ હલનચલનના કારણે સમુદ્ર કિનારાના નજીકનો જે ખંડીય છાજલીનો જે વિસ્તાર છે, ખંડીય છાજલી લઈને જે કિનારાનો જે ભાગ છે એ ભાગ ઉચકાય છે, ઊંચે આવે છે અને ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક પોતાની જાતે અથવા તો કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે। અને આવા જે મેદાનો છે એ મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે અને આવા જે મેદાનો છે એ ભૂમિ એટલે કે જમીન જે છે એ દરિયા કિનારાના કિનારે જોવા મળતા હોય છે। મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય, મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું જે સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। એટલે કે મેક્સિકોના અખાતના કિનારે જે આવેલું જે મેદાન છે એ આ કિનારાના મેદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે, ક્યારેક ક્યારેક જમીનના ઘસારાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે। અને ઓસ્ટ્રેલિયાનું જે મધ્યનું જે મેદાન છે એ આ પ્રકારે જમીનના તળિયા ઘસાવાના કારણે બન્યું હોવાનું, એનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાનું જે મધ્યનું જે મેદાન છે એ કિનારાના મેદાન તરીકે ઓળખાય છે, કે ક્યારેક જમીનના તળિયા ઘસાઈ જવાના કારણે પણ આવા સંરચનાત્મક એટલે પોતાની જાતે એટલે એવા મેદાનોની રચના થતી હોય છે। બીજું છે ઘસારણનું મેદાન, કે ઘસારણનું મેદાન કોને કહેવામાં આવે છે? તો
પૃથ્વીની સપાટી પર સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી જ રહી છે. આપણી જે પૃથ્વીની સપાટી છે એની ઉપર સતત ઘસારાની પ્રક્રિયા તો ચાલતી જ રહેતી હોય છે, જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. અને આ સતત ઘસારાની જે પ્રક્રિયા ચાલતી હોય છે એના કારણે લાંબા ગાળે છે ને પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને જે મેદાન બને છે એ મેદાનને ઘસારણનું મેદાન કહેવામાં આવે છે. હવે આવા જે મેદાન છે એ સંપૂર્ણપણે સપાટ નથી હોતા. આ જે ઘસારણના મેદાનો છે એ સંપૂર્ણપણે એકદમ કિનારાના મેદાન જેવા સપાટ હોતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ, નાની નાની નકામા પર્વતોની પથ્થરોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. એટલે આવા જે ઘસારાના મેદાનો છે એ આપણને નક્કર ખડકોની જે ટેકરીઓ વચ્ચે વચ્ચે આપણને જોવા મળે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન એ ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ જે સાઇબિરિયાના જે મેદાનો છે એ ઘસારણની પ્રક્રિયાથી નિર્માણ પામેલા છે. હવે ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેઇન પણ કહે છે. આ પૃથ્વીની સપાટી પર જે સતત ઘસારાની પ્રક્રિયા ચાલે છે અને એના દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેઇન પણ કહેવામાં આવે છે. તો ઘસારાનું મેદાન, વિદ્યાર્થી મિત્રો, કે પૃથ્વીની સપાટી પર જે સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી રહે છે અને એના કારણે લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા જ્યારે આ પૃથ્વીની સપાટી પર સતત જે ઘસારણની પ્રક્રિયા થાય છે એના કારણે આવા ઘસારણના મેદાનોની રચના થાય છે અને આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ હોતા નથી. એની અંદર નાની નાની ખડકો, પર્વતોની ટેકરીઓ પણ આવેલી હોય છે અને એની વચ્ચે આવા ઘસારણના મેદાનો આપણને જોવા મળતા હોય છે. ત્રીજું છે નિક્ષેપણનું મેદાન, નિક્ષેપણના મેદાનો. તો નદી છે, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. હિમનદી અને પવન જે સામગ્રી ધસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે, નદી છે, પછી હિમનદી છે અને પવન, એ બધા શું કરે છે કે જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે એ જે અંદર નદીની હિમનદીમાં જે સામગ્રી હોય છે એ ધસડીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે અને તે અનુકૂળતા મળતા સરોવર કે સમુદ્ર જેવા નીચા ભાગોમાં પથરાય છે અને એની અનુકૂળતા પ્રમાણે સરોવર કે સમુદ્ર જેવા નીચેના ભાગોમાં પથરાય છે અને આ પ્રમાણે જે નિક્ષેપ ક્રિયાથી રચાયેલા મેદાનો છે ને એને નિક્ષેપણ મેદાન કહેવામાં આવે છે. એટલે કે નદી, હિમનદી, પવન વગેરે શું કરે છે, જે સામગ્રી ઢસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે તો એનાથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો એટલે ભરાવાથી આવા જે મેદાનો છે એનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની અંદર ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન એ કાંપના મેદાનના વિશિષ્ટ ઉદાહરણો છે. જ્યારે આ મેદાનોનું નિર્માણ સરોવરના કાંપથી નિક્ષેપણ થાય છે અને આ જ્યારે આ મેદાનોનું નિર્માણ જે છે સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે અને કાશ્મીરમાં જે ખીણો આવેલી છે એ ભારતના સરોવરના મેદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ એને ગણવામાં આવે છે. હવે આવે છે મેદાનોનું મહત્ત્વ, કે મેદાનોનું મહત્ત્વ શું રહેલું છે. દરેકનું કંઈક ને કંઈક મહત્ત્વ રહેલું હોય છે તે મેદાનોનું મહત્ત્વ પણ આપણી માટે રહેલું છે કે મેદાનો શું મહત્ત્વ ધરાવે છે. તો મેદાનોનું જે મહત્ત્વ જે છે તો મેદાનોનું મહત્ત્વ આપણા માટે ઘણું બધું છે. તો મેદાનો, ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી જ રીતે અનુકૂળ હોય છે. જે ફળદ્રુપ મેદાનો જે છે એ માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ વિકસે છે.
માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનો માટે સ્થપાય છે, તો એની અંદર ખેતી, વ્યાપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ સારી રીતે વિકાસ પામે છે. પછી સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે. સપાટ જે ભૂપૃષ્ઠ છે, સપાટ જે જમીન ભાગ છે, એના કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે. એટલે કે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે. પછી મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે. જે ફળદ્રુપ જે જમીન છે એ ખેત ઉત્પાદન માટે, ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે. અને કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને કેટલીક જે ખેત પેદાશો છે એ ઉદ્યોગો માટે થઈને કાચો માલ પણ પૂરો પાડે છે. આ મેદાનો પણ આપણી માટે ઘણા બધા મહત્ત્વના છે, ઘણું બધું મહત્ત્વ એ આપણે ધરાવતા હોય છે. હવે આવે છે ઉપસાગર કોને કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આંશિક એટલે કે અમુક ભાગ, જે અમુક ભાગ છે એને ઉપસાગર કહેવામાં આવે છે. તે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. જે સામાન્ય રીતે ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ અને તે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ઉપસાગરો વિશાળ પણ હોઈ શકે છે અને નાના કદના પણ હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ને ભારતની અંદર જે બંગાળનો ઉપસાગર આવેલો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કે સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો જે આંશિક અમુક ભાગ છે એને ઉપસાગર કહેવામાં આવે છે. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે અને એ વિશાળ અને નાના કદના પણ હોઈ શકે છે, જેને ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે અખાત. અખાત કોને કહેવામાં આવે છે? આપણે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ બંને જો તમે જોયો હોય તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તો અખાત કોને કહેવામાં આવે છે? કે જ્યારે કોઈ ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે. ટૂંકમાં કે ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય, વચ્ચે પાણી હોય અને ત્રણેય ફરતે શું હોય? જમીન હોય. તો જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી જમીનથી ઘેરાયેલો હોય તેવા ભાગને, તેવા વિસ્તારને અખાત કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ મેં તમને પહેલાં જ કીધું, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ અખાતના ઉદાહરણો છે. કે જે વચ્ચે જળ વિસ્તારનો ભાગ છે ને ત્રણ બાજુ શું છે? એ ભૂમિથી ઘેરાયેલો છે અને એવા જળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે. પછી આવે છે ભૂસીર. ભૂસીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે. ભૂસીર એટલે કે જળભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક લાંબો છેડો. દાખલા તરીકે જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. જેને સમુદ્રની જે રેખા છે એની સપાટી છે એની પણ સંજ્ઞા આપણે આપી શકીએ છીએ. કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકામાં, ભારતની કન્યાકુમારીની ભૂસીર એટલે જમીન અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની જે ભૂસીર છે એ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. પછી છે ટાપુ. તો ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ટાપુ જોઈએ છે કે ટાપુમાં શું હોય? કે ચારે બાજુથી એ ભાગ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય એવો જે ભૂમિભાગ છે એને ટાપુ કહેવામાં આવે છે. આપણું ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ એ કેવા છે? કે જે ચારે બાજુથી એ ભૂમિભાગ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય છે અને એને ટાપુ તરીકે, વચ્ચે જમીન હોય અને ચારે બાજુ શું હોય? પાણી હોય,
એવા વિસ્તારને ટાપુ કહેવામાં આવે છે કે જે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, બેટ દ્વારકા, પિરોટન ટાપુ, નરાબેટ, પિરમબેટ, શિયાળબેટ વગેરે એ ટાપુના ઉદાહરણો છે. પછી છે ખીણ. તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, જે પર્વતોની જે હારમાળા છે એમાં જે નીચાણવાળો જે ભાગ છે એને ખીણ કહેવામાં આવે છે. ખીણ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો જે નીચાણવાળો ભાગ હોય, પર્વતો હોય અને વચ્ચે જે નીચાણવાળો જે ભાગ હોય છે ને ખીણ, એમાં પડે ને તો આપણે મળીએ નહીં ક્યારે. જો ખીણમાં ભૂલ ચૂકી આપણે પડી ગયા ને તો આપણે પાછા આવીએ જ નહીં. તો કહે છે કે જે પર્વતોની જે હારમાળા છે એની વચ્ચે આવેલો નીચાણવાળો જે ભાગ છે એને ખીણ કહેવામાં આવે છે. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. હવે જ્યાં ખીણની રચના કેવી રીતે થાય છે, તો ગેડ પર્વત અને ખંડ પર્વતોની જ્યારે રચના વખતે, એમની જ્યારે રચના થાય છે ત્યારે ની નદી તથા હિમનદીની ઘસારણ ક્રિયાના પરિણામે આવી ખીણોની રચના થતી હોય છે. અને ભારતની અંદર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કશ્મીરની ખીણ, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે આવે છે સામુદ્ર ધુની, કે સામુદ્ર ધુની કોને કહેવામાં આવે છે. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. બે જળ વિસ્તારોને જે જોડતી સાંકડી જે જળપટ્ટી છે એને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. બે જળ વિસ્તાર હોય, સમુદ્ર હોય, એને જોડતી જે સાંકડી જળપટ્ટી આવેલી હોય એને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્ર ધુની, સામુદ્ર ધુની, આ સામુદ્ર ધુની પૂર્વમાં બંગાળની ખાડીને પશ્ચિમે અરબ સાગરને જોડે છે. આ જે સાંકડી જળભૂમિ જે છે, જળની જે પટ્ટીનો જે ભાગ છે એ પૂર્વમાં બંગાળની જે ખાડી આવેલી છે એ ખાડીને પશ્ચિમે જે અરબ સાગર આવેલો છે એ અરબ સાગર, એ બંનેને આ સામુદ્ર ધુની જોડે છે. શું કરે છે કે પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર, એ બંનેને આ સામુદ્ર ધુની શું કરે છે, એને જોડે છે. તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. સંયોગી ભૂમિ કોને કહે છે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. બે જળ વિસ્તારો છે એને અલગ કરતી સામુદ્ર ધુની જોડે છે, જ્યારે સંયોગી ભૂમિ શું કરે છે, બે જળ વિસ્તારોને અલગ કરે છે. એ સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે પનામાની જે સંયોગી ભૂમિ છે, તો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. તો પનામા જે છે એ સંયોગી ભૂમિ છે, તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આવેલી છે, જેના કારણે અમેરિકાના બે ભાગ પડ્યા છે. તે એક ઉત્તર અમેરિકા અને એક દક્ષિણ અમેરિકા તરીકે ઓળખાય છે, કે એ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી છે, ભૂમિનો ભાગ છે કે જે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આવેલું છે, કે જે અમેરિકાના બે ભાગ કરે છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, જેને એ જે આપણે જે પનામા કહીએ છીએ તે. હવે આવે છે દ્વિકલ્પ, કે દ્વિકલ્પ કોને કહેવાય છે. તો જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વિકલ્પ કહે છે. કે જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર આવેલો હોય અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય, ત્રણેય બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વિપકલ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. શું છે, દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર, તો એ ભૂમિ ભાગ છે ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો છે, તેને દ્વિપકલ્પ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણો આ પાઠ છે એ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. ભૂમિ સ્વરૂપો, જુદા જુદા ભૂમિ સ્વરૂપો આપણે વિષય જોયું કે ભૂમિ સ્વરૂપો કોને કહેવામાં આવે છે. એમાં ભૂમિ સ્વરૂપના મુખ્ય ત્રણ પ્રકારો આપણે છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. હવે એ ત્રણેયની અલગ અલગ રચના વખતે અલગ અલગ
પ્રકારો એના પણ પડે છે, એ પણ આપણે જોયું, એમનું મહત્ત્વ પણ આપણે જોયું. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, ભૂમિ સ્વરૂપો કોને કહેવાય? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો. ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે, જે આપણે પાઠની શરૂઆતમાં જ જોયું. પ્રશ્નો બે, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો પર્વત એટલે એવો ભૂમિ ભાગ જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવોવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો સ્વરૂપે ઉપસેલો હોય, તેવા ભાગને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. હવે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકારો પાડેલા છે. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત એ તેના મુખ્ય પ્રકારો છે. પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતનો 7 પૂડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. ખાલી જગ્યા પૂરો, તો ભારતનો જે 7 પૂડા પર્વત છે એ કયા પ્રકારનો પર્વત છે? તો એ ખંડ પર્વત છે. કયો છે? ખંડ પર્વત. પ્રશ્ન 2, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે. તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 3, સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સમાટ ભૂમિભાગને મેદાન કહે છે. તો સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. 4, હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તો એ નિક્ષેપણનું મેદાન છે. પ્રશ્ન 3 છે, મને ઓળખી કાઢો. હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું. તો એ આપણે અહીંયા જોયું હતું કે જ્યારે કોઈ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? અખાત કહેવામાં આવે છે. પ્રશ્ન 2, મારો છેડો જળમાર્ગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે, જેને આપણે શું કહ્યું હતું? ભૂસીર, કે જેનો ભૂમિનો લંબાત્મક છેડો જળભાગમાં ફેલાયેલો હોય છે. 3 છે, હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું. ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું એને શું કહીએ છીએ? જેની વચ્ચે જમીન હોય, ચારે બાજુ પાણી હોય, એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. હું 2 જળ વિસ્તારોને જોડું છું. કોણ જોડે છે? સમુદ્ર, ધુની. 5, મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે, જેને આપણે કહીએ છીએ દ્વીપકલ્પ, કે જેની 3 બાજુ સમુદ્ર છે, પાણી છે અને 1 બાજુ જમીન છે, જેને દ્વીપકલ્પ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ જે પાઠ છે એ પાઠ પૂર્ણ થાય છે. અને હવે પછીના જ્યારે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું ત્યારે આપણે આગળના ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. તો તમારે વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું જે સ્વાધ્યાય છે, પ્રશ્ન 1, 2 અને 3, એ તમારે સમાજના ચોપડામાં આજની તારીખ સાથે પાઠનું નામ લખી અને તમારે આ સ્વાધ્યાયને લખવાનું રહેશે. આ તમારું ગૃહ કાર્ય છે. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું.